गुड मॉर्निंग फ्रेंड्स, आजे आपणे धोरण 4 गुजराती विषय में पाठ 11 ऊंट अने फकीर नो स्वाध्याय शीखीशुं। तो जोईए स्वाध्याय। स्वाध्याय जोईए प्रश्न 4। नीचेना वाक्योने वार्ताना क्रम में गोठवीने लखो। अहीं आपणने 6 वाक्यों आप्या छे, जे आपरी वार्ता ऊंट अने फकीर माथी लेवामां आव्या छे। तो कई घटना क्यारे घटी, घटनाक्रम जेने कही शकाय, ए प्रमाणे आमां वार्तानो क्रम आपणे गोठवाना छे के कई रीते पहेला वाक्य क्यूँ आवशे, शू घटना घटी हती, एना पछी शू थयुं, वार्तामां पछी शू थयुं, एम करीने आपणे 1 बाय 1 6 वाक्यों क्रम प्रमाणे गोठवाना छे। चलो तो आपणे पहेला बधा वाक्यो वार्तामां आवता वाँची लईए, पछी एनो योग्य क्रम आपणे एने आपीए। पहेलो वाक्य छे, फकीरने राजा पासे लई गया। बीजो वाक्य, राजाए फकीरना वखाण कर्या। त्रीजू, राजाजीए फकीरनी वात शांतिथी सांभळी। एना पछीनुं वाक्य छे, वेपारी फकीर पर गुस्से थयो। पछीनुं वाक्य 5મું, फकीर वनवगड़ामांथी प्रसार थता हता। अने छेल्लुं वाक्य 6ઠું, राजाजीए फकीर ने विनंती करी। आ आखी वार्ताना क्रम रह्या छे, तो एने वार्ताना क्रम प्रमाणे गोठवीए। तो पहेलुं वाक्य शुं आवशे? तो पहेलुं वाक्य आवशे के फकीर वनवगड़ामांथी प्रसार थता हता, बराबर। बीजुं, वेपारी फकीर पर गुस्से थयो। त्रीजू आवशे, वेपारी फकीर ने राजा पासे लई गयो। चौथू वाक्य, फकीरे राजाजी ने विनंती करी। 5મું आवशे, राजाजीए फकीरनी वात शांतिथी सांभळी। तो हवे 6ઠું क्यों आवशे, बोलो। जी आ बधा આવી ગયા, એમાંથી જે બાકી રહ્યું છે એ આવશે છેલ્લું, રાજાએ ફકીરના વખાણ કર્યા। એના પછીનો પ્રશ્ન 5 જોઈએ, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો। ફક્ત કોણ બોલે છે તે જ લખવાનું છે, કોને કહે છે આપણે લખવાનું નથી। તેની જમણી આંખ ફૂટેલી છે, એમે આ વાર્તામાં મુખ્ય બે પાત્રો છે, ફકીર અને વેપારી, બરાબર। રાજા પણ છે પણ મુખ્ય પાત્રો બે છે જેમની વાતચીત સંવાદ થાય છે। તો કોણ આવશે, ફકીર કે વેપારી? તો તેની જમણી આંખ ફૂટેલી છે એ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। તો એ કોણ બોલે છે? ફકીર બોલે છે। બીજું જોઈએ, તેની ઉપર કિંમતી ઝવેરાત પણ હતું, તો આ વાક્ય કોણ બોલે છે? વેપારી। ત્રીજું અને ચોથું, ત્રીજું છે આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો, અને ચોથું, રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો। આ બે વાક્યો તમારે જાતે લખવાના છે। હવે 6ઠું જોઈએ, પાથમાંથી શોધીને દીર્ઘ ઈ આવતો હોય તેવા 10 શબ્દો તમારી નોટમાં લખો। કેટલા શોધવાના છે? 10, અને આપણા ઊંટ અને ફકીર પાઠમાંથી શોધવાના છે દીર્ઘ ઈ આવતા શબ્દો। તો 2-3 હું કહું છું, 10 લખવાના છે એટલે હું 2-3 તમને કહું છું, બીજા તમારે જાતે લખવાના છે। તો સેઠજી બોલીએ છે, તો છેલ્લે આવે છે
ઈ, દીર્ઘ ઈ આવે છે, શેઠ જી. અને બીજું કઈ રીતે આવે દીર્ઘ ઈ, કઈ રીતે તમે ખ્યાલ આવશે કે જે શબ્દની દીર્ઘઈ છે. બીજો શબ્દ લઈએ કે જમણી, તો જમણી ઈ તો ઉચ્ચાર આવે જ છે અને એમાં શું આવે છે, દીર્ઘઈ આવે છે, અણીને અણને દીર્ઘઈ આવે છે. એટલે જ્યાં દીર્ઘઈ હોય એ તમને ખબર પડશે, જ્યાં દીર્ઘઈ દીર્ઘઈ આવતી હોય તે શબ્દો તમારે દીર્ઘ ઈવાળા શબ્દો છે એમ તમારે માનીને લખવાનું છે. હસ્વ ઈવાળા નથી લખવાના તમારે, કારણ કે અહીં પૂછ્યું છે દીર્ઘ ઈ વાળા શબ્દો. ફકીર, વેપારી, કિંમતી, આ બધા દીર્ઘ ઈ વાળા શબ્દો છે. એટલે દીર્ઘ ઈમાં આવતા શબ્દોની યાદીમાં આ શબ્દો પણ તમે લખજો. હવે આગળનો પ્રશ્ન 7, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો એટલે કે એના જેવો જ સમાન અર્થ ધરાવતા શબ્દો લખો. પહેલો છે કૃપા. કૃપા એટલે કે મહેરબાની, એનો સમાન અર્થ ધરાવતો શબ્દ થાય છે. એના પછીનું છે આંખ, તો આંખ, નયન, લોચન, નેત્ર, તમે આમાંથી કોઈ પણ એક લખી શકો. વિખૂટું, તો વિખૂટું, છૂટું, અલગ. માલિક, ધણી. એના પછીનું જંગલ, તો એકદમ સહેલું જ છે, એ તમને આવડે છે તો તમે જાતે લખજો. અને સાચું, એ પણ તમને આવડે જ છે, એ પણ તમે જાતે લખજો. પ્રશ્ન 8, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. તો શબ્દો આપ્યા છે આપને, રહેમ, ઊંટ, વગડો, ઝવેરાટ, પાંડડું. તો સ્વર શબ્દો છે કયા, ઊંટ. ઊંટ સ્વર છે એટલે એ પહેલાં આવશે વ્યંજન કરતાં, એટલે પહેલાં લખીશું આપણે ઊંટ. પહેલા નંબરમાં ઊંટ લખી દો. હવે એના પછી ક, ખ, ગ, ઘ, ચ, છ, ઝ. ઝ પરથી આવશે ઝવેરાત, એટલે બીજા નંબરમાં લખો ઝવેરાત. ત્રીજામાં શું આવશે, તો આવશે પાંડડું. ચોથામાં રહેમ, અને પાંચમામાં આવશે વગડો. બરાબર, તો આપણે ફરીથી નવા અંક સાથે મળીશું. બાય બાય.